गुड मॉर्निंग मित्रों હવે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 10 અને એમાં વિડિયો નંબર 2 છે એમાં ઉદાહરણ 10.1 છે એની આપણે ચર્ચા કરીશું તો ઉદાહરણ 10.1 છે એની રકમ આપ કે છે તો ઉદાહરણ 10.1 માં 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેકનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અહીંયા સાથળ છે એ સાથળના બે અસ્થિઓ એને ઇંગ્લિશમાં ફીમર્સ કહેવાય છે તો એ અસ્થિઓ ના માનવ શરીરના ઉપરના ભાગમાં 40 કેજી દળનો આધાર આપે છે દળને શું કરે છે આધાર આપે છે તો અહીંયા દળ છે એ 40 કેજી છે અહીં દરેક સાથળ છે એનું આડછેદનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર છે તો અહીંયા 10 સેન્ટીમીટર સ્ક્વેર છે તો અહીંયા એવું કીધું કે આ દરેક અસ્થિ એટલે ફીમર્સ વડે સહન કરાતા સરેરાશ દબાણ છે એ દબાણ નો અંદાજ તો સરેરાશ દબાણ છે એનો અંદાજ આપણે મેળવવાનો છે તો અહીંયા સરેરાશ દબાણ છે તો અહીંયા સરેરાશ દબાણ એટલે પી એવરેજ શોધવાનું છે તો અહીંયા આપણે એવું કહી શકાય કે માનવ શરીરના બે સાથળ આડછેદ કુલ ક્ષેત્રફળ એ બરાબર 2 × 10 સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા બે એટલા માટે કે બે સાથળ નું છે એટલા માટે તો અહીંયા 2 × 10 સેન્ટીમીટર સ્ક્વેર તો અહીંયા 2 × 10⁴ મીટર સ્ક્વેર થશે તો અહીંયા 20 ગુણ્યા અથવા 2 × 10⁻³ મીટર સ્ક્વેર આટલું તમને આડછેદનું ક્ષેત્રફળ મળે હવે અહીંયા સરેરાશ દબાણ શોધવું છે પી એવરેજ તો અહીંયા આપણે સરળતા ખાતર જી છે 10 લઈ લઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તો અહીંયા બળ છે તે બે સાથળ ઉપર લાગતું બળ આપણે એમ બરાબર એમ જી કહીએ તો એમ 40 છે જી 10 છે અહીંયા 400 ન્યૂટન થશે તો હવે પી એવરેજ તો પી એવરેજ બરાબર અહીંયા આપણે સૂત્ર જાણીએ છીએ કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ અહીંયા બળ શોધ્યું તમે 400 અહીંયા આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻³ ભાગ તો અહીંયા બીજા શબ્દમાં 200 × 10³ થાય તો અહીંયા 2 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આ તમને પી એવરેજ તો અહીંયા જવાબ તમને મળશે 2 × 10⁵ પી એવરેજ તો આટલો તમને દબાણ મળશે તો આ રીતે તમે દબાણ છે એ શોધી શકો હવે એના પછી આપણે પાસ્કલનો નિયમ એનો અભ્યાસ કરીશું તો પાસ્કલનો નિયમ શું કહે છે પાસ્કલ
તો અહીંયા ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલ એ બ્લેઝ પાસ્કલના વૈજ્ઞાનિક કે એવું કીધું કે સ્થિર તરલમાં એક સરખી ઊંચાઈએ રહેલા દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે એટલે એને લીધા નામ આપ્યું કે સ્થિર તરલ એક સરખી ઊંચાઈએ એક સમાન છે આ પાસ્કલના નિયમનો વિચાર છે કે સ્થિર તરલમાં એક સરખી ઊંચાઈ એટલે ઊંચાઈ જો સમાન હોય તો એક સમસ્થિતિ સમતલમાં દરેક બિંદુ આપણે કોઈ વિચાર તો એક સમસ્થિતિ સમતલમાં દરેક બિંદુએ અહીંયા દબાણ છે દબાણ સમાન થવાનું કારણ કે એક સમસ્થિતિ સમતલ એ મુક્ત સપાટીની સરખી ઊંચાઈએ વિચારે તો એક જ સમસ્થિતિ સમતલમાં રહેલા દરેક બિંદુએ દબાણ એ સમાન હશે એટલે અહીંયા એવું કહી શકાય કે સ્થિર તરલમાં એક સરખી ઊંચાઈએ રહેલા દરેક બિંદુએ અહીંયા દબાણ છે સમાન છે હવે આ વસ્તુ સાબિત કરવા માટે અહીંયા આપણે એક તરલ ખંડ વિચારો તો અહીંયા આપણે ક્યાં રીતે વિચારીએ અહીંયા A B C અને અહીંયા D E F અહીંયા તમારે F A કર્યું F B કર્યું અને અહીંયા F C કર્યું A E કરીએ તો અહીંયા પાસ્કલના નિયમ સાબિત કરવા માટે અહીંયા આપણે એક સ્થિર તરલ લઈએ છે અને આ સ્થિર તરલમાં અહીંયા કોઈ એક તરલ ખંડ વિચારે છે હવે એ તરલ ખંડ અહીંયા કાટકોણ પ્રિઝમના આકારનો વિચારે છે હવે અહીંયા કાટકોણ પ્રિઝમ છે એ કાટકોણ પ્રિઝમ એ અતિ સૂક્ષ્મ તરલ ખંડ વિચારે છે એટલે એ કાટકોણ પ્રિઝમની દરેક સપાટી પર અહીંયા જે તમને દબાણ લાગશે એ જે તે સપાટીને લંબરૂપે લાગશે એ આગળ આપણે વાત કરી તો અહીંયા બળનો લંબ ઘટક વિચારી કારણ કે સમસ્થિતિ ઘટક વિચારીશું નહીં સમસ્થિતિ ઘટક એટલા માટે નહીં વિચારે આગળ ચર્ચા કરી તે પ્રમાણે કે તરલ સ્થિર છે જો સમસ્થિતિ ઘટક વિચારીએ તો પદાર્થ વડે તરલ ઉપર બળ લાગે એટલું જ તરલ વડે પદાર્થ ઉપર બળ લાગે તો અહીંયા એ પદાર્થની સપાટીને સમાંતર તરલ પણ ગતિ કરે પરંતુ તરલ સ્થિર છે એટલે અહીંયા આપણે બળનો માત્ર લંબ ઘટક વિચારીશું હવે બળનો માત્ર જો લંબ ઘટક વિચારીએ તો આ જે ખૂણો છે એને આપણે થીટા ટુ કહીએ અને આ જે ખૂણો છે એને આપણે થીટા વન કહીશું અને ત્યાં પણ 90 થવાનું ચલો તો હવે અહીંયા આપણે એવું કહી શકાય કે આ કાટકોણ પ્રિઝમનો જે તરલ ખંડ છે એ તરલ ખંડની દરેક બિંદુએ તરલ ખંડ અતિ સૂક્ષ્મ છે એટલે એના દરેક બિંદુ એ આ
મુક્ત સપાટી છે એ મુક્ત સપાટીથી એક સરખી ઊંચાઈએ અથવા ઊંડાઈએ આવેલા છે એવું કહી શકાય. તો અહીંયા દરેક બિંદુએ આ ત્રણ બિંદુએ લાગતું દબાણ આપણે સમાન બતાવ્યું છે. તો સૌપ્રથમ આપણે એવું કહી શકાય કે બીઈએફસી તો આ બીઈએફસી ઉપર લાગતું બળ એફએ છે અને એના આરસીને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એએ છે. એ જ રીતે એડીએફસી તો એડીએફસી છે તો એડીએફસી ઉપર લાગતું બળ એફબી છે અને તેના આરસીને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એબી છે. એ જ રીતે અહીંયા એડી ઈબી એડીઈબી છે એની પર લાગતું બળ એફસી છે અને આરસીને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એસી છે. તો અહીંયા જો આપણે સંતુલન સ્થિતિ વિચારીએ તો એ સંતુલન સ્થિતિમાં અહીં આપણે એફબી વિચારીએ તો આ થીટા 2 વિચારો તો થીટા 2 છે એની સામેની બાજુ છે આ આપણે એફબી તો અહીંયા એફબી સાઈન થીટા 2 કરવાનું અને આ એફબી કોસ થીટા 2 થશે. એ જ રીતે જો અહીં આપણે ક્ષેત્રફળ સદિશની વાત કરો અહીંયા થીટા 2 છે એ થીટા 2 અહીંયા એબી સાઈન થીટા 2 થવાનું અને આ બાજુ એબી કોસ થીટા 2 થવાનું. પાછળની બાજુ એટલે કોસ ગુણોત્તર અને સામેની બાજુ એટલે સાઈન ગુણોત્તર. તો આ રીતે બળ એબી ના આવે અને ક્ષેત્રફળ સદિશ એબી ના ઘટકો વિચારે. હવે આ તરણખંડ જો સંતુલન અવસ્થામાં હોય તો તરણખંડની સંતુલન અવસ્થામાં સંતુલન અવસ્થામાં આપણે વિચારે તો એ તરણખંડની સંતુલન અવસ્થામાં આ એફબી કોસ થીટા 2 છે એ એફબી કોસ થીટા 2 એ ઇઝ ઇક્વલ ટુ એફએ થવાનું અને એફબી સાઈન થીટા 2 બરાબર એફસી થવાનું. તો અહીંયા એફસી બરાબર એફબી સાઈન થીટા 2 અને બીજું એફએ બરાબર FB cos theta 2 તમને આ રીતે મળશે. FB sin theta 2 એ અને સમતોલ અને FB cos theta 2 એ અને સમતોલ. હવે અહીંયા વાત કરીએ ક્ષેત્રફળ સદિશ તો ક્ષેત્રફળ સદિશમાં અહીં આપણે વિચારે તો અહીંયા AB sin theta 2 છે AB sin theta 2 AC દ્વારા સંતોષાશે. તો AB સોરી AC ઇક્વલ ટુ એબી સાઈન થીટા. એ જ રીતે એ એ આ એસી અને આ એસી આ બંને સમતોલ હશે. એ જ રીતે અહીં આપણે વિચારીએ તો આ એબી કોસ થીટા 2 એ એ એ ને સમતોલ તો એબી કોસ થીટા 2 એ એ બરાબર એબી કોસ થીટા 2. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો સાઈન સાઈન કેન્સલ તો અહીંયા ફેર પર એફસી અપોન એસી ઇઝ ઇક્વલ ટુ એબી અપોન એબી. એ જ રીતે અહીંયા આ બંનેનો ગુણોત્તર વિચારીએ તો એફએ અપોન એએ ઇઝ ઇક્વલ ટુ એબી
अपॉन ए बी तो अबे दबाव से दबाव की व्याख्या अनुसार અહીંયા આપણે જાણીએ છીએ કે p એવરેજ ઇઝ ઇક્વલ ટુ p અપોન a તો અહીંયા દબાણ મુજબ અહીંયા pc લા તો દેખો pc ઇઝ ઇક્વલ ટુ pb અને અહીંયા pa ઇઝ ઇક્વલ ટુ pb pa ઇઝ ઇક્વલ ટુ pb તો દેખો એવું કહી શકાય કે pa ઇઝ ઇક્વલ ટુ pb ઇઝ ઇક્વલ ટુ pc અને આ જે સૂત્ર મળ્યું તમને તો એવું કહી શકાય કે આ ત્રણેય બિંદુએ એક સરખી ઊંચાઈએ છે તરફખંડ અતિ સૂક્ષ્મ છે તો આ ત્રણેય બિંદુએ લાગુ દબાણ સમાન મળ્યું એટલે એવું કહી શકાય કે આ જે નિયમ છે જેને પાસ્કલનો નિયમ કહે છે એક સરખી ઊંચાઈ સ્થિર તરલમાં એક સરખી ઊંચાઈએ રહેલા દરેક બિંદુએ દબાણ કેવું હોય છે એક સમાન હોય છે આ રીતે PA is equal to PB is equal to PC આ રીતે તમે પાસ્કલનો નિયમ સાબિત કરી શકો આ બંને ખાસ નોંધી લેજો તો હવે એના પછી હવે ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર વિશે તો ઊંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર છે તો અહીંયા ઉંડાઈ સાથે દબાણમાં થતો ફેરફાર સમજવા માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ
સ્થિત તરલમાં અહીંયા કોઈ એક નળાકાર તરલ ખંડ વિચારે છે. હવે આ નળાકાર તરલ ખંડ છે એના વર્તુળાકાર આર્શિતનું ક્ષેત્ર પર a છે. તો અહીંયા નળાકારના આર્શિતનું ક્ષેત્ર પર a છે. હવે આ નળાકાર તરલખંડની ઉપરની બાજુએ બિંદુ 1 એ બિંદુ 2 થી h જેટલી ઊંચાઈએ રહેલો છે, એટલે બિંદુ 1 અને બિંદુ 2 વચ્ચે ઊંચાઈનો તફાવત h છે. તો અહીંયા બિંદુ 1 છે એ બિંદુ 1 પર અધોદિશામાં લાગતું દબાણ P1 is equal to F1 into AS and the solution number of that A. એટલે કે બિંદુ P છે. બિંદુ 2. એ બિંદુ 2 પર ઉર્ધ્વ દિશામાં લાગતો દબાણ P2 બિંદુ પર F2 ઇન્ટુ A એટલે સમીકરણ નંબર 2 કરે. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે બિંદુ 2 એ બિંદુ 1 થી વધુ ઊંડાઈ છે. હવે જેમ ઊંડાઈ વધે તેમ દબાણ વધે, એટલે અહીં P2 ગ્રેટર ધેન P1 છે. તેથી ઉર્ધ્વ દિશામાં લાગતું પરિણામી દબાણ P1 P2 માઇનસ P1 P બરાબર P2 માઇનસ P1 એટલે બીજા શબ્દમાં F2 માઇનસ F1 ઇન્ટુ A આ પરિણામી દબાણ. એને આપણે સમીકરણ નંબર 3 કહીએ. હવે આ નળાકાર તરલખંડમાં રહેલ તરલ છે એનું દળ જો m હોય તો અહીંયા એનું વજન mg એ આ ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી બળને અથવા પરિણામી દબાણ છે એને સંતોષ છે. તો અહીં એવું કહી શકાય કે અહીંયા આ નળાકાર તરલ ખંડ છે E2 minus E1 into A, whatever F2 minus F1. At 2,
ઉભય દિશામાં પરિણામી બળ લાગે તો આ ઉભય દિશામાં લાગતું પરિણામી બળ દબાણ છે દબાણ ઉપર તે એના પરિણામી બળ છે હવે આ નળાકાર તરલમાં રહેલા તરલનું દળ m1 તો તરલખંડનું વજન mg એ ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી બળને સમતોલ તો તેથી અહીંયા F2 માઇનસ F1 is equal to mg. હવે F2 માઇનસ F1 is equal to mg. તો therefore F2 માઇનસ F1 is equal to E2 માઇનસ E1. into A બરાબર mg. હવે આપણે જો તરલની ઘનતા રો હોય તો દળ m બરાબર રો A S તથા બીજા શબ્દમાં રો ઇન્ટુ વી વી એટલે કે ઇન્ટુ કે એચ તો અહીંયા P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ એ P2 માઇનસ P1 ઇન્ટુ એ એમ બરાબર રો એ એચ જી મૂકી દઈએ તો એ ને એવું લઈએ તો ત્યારે પણ P2 માઇનસ P1 બરાબર રો એચ જી તો અહીંયા બિંદુ એક અને બિંદુ બે વચ્ચે ઊંચાઈનો તફાવત જો h હોય તો એ બંને બિંદુ વચ્ચે દબાણનો તફાવત એ ઊંચાઈ h ના સમપ્રમાણમાં હોય અથવા p2 છે એ p2 બરાબર p1 પ્લસ h રો g હવે જો આ p1 બિંદુને આપણે પ્રવાહીની મુક્ત સપાટી ઉપર લઈ લઈએ ખસેડીને તો એ p1 બિંદુને મુક્ત સપાટી ઉપર લાવો તો p1 બરાબર વાતાવરણનું દબાણ pa થઈ જાય તો ધેરફોર p2 ઇઝ ઇક્વલ ટુ pa પ્લસ h રો થઈ જાય તો અહીંયા પ્રવાહી મુક્ત સપાટીથી h ઊંડાઈ રહેલા બિંદુનું દબાણ આપણે વિચાર્યું હોય તો વાતાવરણના દબાણ કરતા અહીંયા h રો g જેટલું વધારે અને આ P2 માઇનસ PA છે એને ગેજ દબાણ કહે છે ગેજ દબાણ કહે છે એટલા અહીં એવું કહી શકાય કે અહીંયા આ દબાણનો તફાવત છે એ માત્ર ઊંચાઈ પર આધાર રાખે છે અહીં નળાકાર તરલખંડના આડછેદના ક્ષેત્રફળ પર કે આકાર પર આધાર રાખતો નથી એટલે આકાર ગમે તે હોય તો આકાર અને આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી તો આવી જે હકીકત છે એને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહે છે તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ એ જે છે આ દબાણનો તફાવત અથવા ગેજ દબાણ એની ઉપરથી આપણે હવે આના પછીના વિડીયોમાં હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સની સમજૂતી મેળવીશું થેન્ક યુ વિદ્યાર્થી